हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश काठियावाड़ी फेमस ढाबा स्टाइल मसालावाड़ी खीचड़ी बनावानी रेसिपी। खीचड़ी तो तमें घणी वार बनावी हशे, पण एक वार आ रीते घरे जरूरथी बनावजो। आई एम श्योर बधाने खूब ज पसंद आवशे, तो रेसिपीने एंड सुधी जरूर जोजो। रेसिपी गमे तो वीडियो ने लाइक करजो, शेर करजो, और आवी ज नवी रेसिपी जोवा माटे चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करी बाजू में बेल आइकन आवे ए जरूरथी दबावजो। तो चालो रेसिपी स्टार्ट करिए। तो खीचड़ी बनावा माटे अहीं मैं एक वाटकी खीचड़ीनू मिक्स लीधु छे। अमे दाळ अने चोखाने ऑलरेडी आ रीते भेळवीने ज राखीए छे। तो एक वाटकी तमे चोखा लेता हो तो एनी सामे अर्धी वाटकी फोतरावाळी मगनी दाळ लेवानी छे। तो अहीं मैं एक वाटकी आ खीचड़ीनू मिक्स लीधु छे, एने आपणे बाउलमां लई लईशुं अने बे थी त्रण वार सारा पाणीए धोई लईशुं। तो अहीं मैं खीचड़ीने बे थी त्रण वार सारा पाणीए धोई लीधी छे, हवे आपणे एने साइडमां राखीशुं। त्यारबाद आपणे કુકરને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને તમે જે વાડકીથી ખીચડીનું માપ લીધું હોય એ જ વાડકીનો આપણે પાણી લેવા માટે યુઝ કરવાનો છે। તો ચાર વાડકી આપણે પાણી ઉમેરીશું। તો એક વાડકી જો તમે ખીચડી લેતા હોવ તો એની સામે આપણે ચાર વાડકી પાણી ઉમેરવાનું છે। આ એકદમ પરફેક્ટ માપ છે, એકદમ સરસ ઢીલી સોફ્ટ તમારી ખીચડી બનીને તૈયાર થશે। તો ચાર વાડકી મેં પાણી ઉમેરી દીધું છે, પાણીને આપણે ગરમ થવા દઈશું। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે જે ખીચડીનું મિક્સ ધોઈને રાખ્યું હતું દાળ અને ચોખા એને આપણે પાણીમાં ઉમેરી દેવાનું છે। સાથે અહીંયા મેં એક મોટું બટેટું છાલકાડી કટ કરી પાણીમાં રાખ્યું હતું એને પણ આપણે ઉમેરી દેવાનું છે। ત્યારબાદ આપણે અડધી વાડકી ફ્રેશ લીલા વટાણા ઉમેરીશું, સાથે અહીંયા મેં 1/4 કપ જેટલા લાલ ગાજર જે આવે એની છાલકાડી આ રીતે એને કટ કરી લીધા છે એને પણ આપણે ઉમેરીશું, અને 1/4 કપ જેટલા શીંગના દાણા મેં પલાળીને રાખ્યા હતા જેથી એનો કલર છે એ ઉપરનો બધો નીકળી જાય અને એકદમ સરસ આપણા શીંગના દાણા ચડી જાય। તો બધા જ શીંગના દાણા આપણે ઉમેરી દેવાના છે, સાથે આપણે 1/2 ચમચી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું જ એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે। આની સિવાય તમારે કોઈ બીજા શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય, કેબેજ, ફ્લાવર એ પણ તમે ઉમેરી શકો। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ કરી લઈશું। 4 થી 5 વિસલ થઈ ગઈ છે, કુકરનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે। કુકરને આપણે ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી ખીચડી બની ગઈ છે। ઉપર તમને થોડું પાણી લાગે છે પણ તમે જેમ હલાવશો એ પાણી બધું જ એબ્સોર્બ થઈ જશે। તો એકદમ પરફેક્ટ આપણી આ ટાઈપની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે આને આ રીતે પણ ખાઈ શકો છો, પણ આપણે આજે આ ખીચડીને વઘારીશું તો એકદમ ટેસ્ટી બનશે। રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો। હવે આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં 3 થી 4 મોટી ચમચી તેલ ઉમેરીશું। તેલ તમારે ઓછું કરવું હોય તો કરી શકો છો। તેલને આપણે ગરમ થવા દઈશું, તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હવે 1 ચમચી રાઈ 1 ચમચી જીરું ઉમેરીશું, રાઈ જીરું ફૂટી જાય। ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 2 સૂકા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। હવે આપણે 1 મીડિયમ સાઈઝની ડુંગળીને મેં એકદમ ઝીણી સમારી છે એ ઉમેરી દઈશું અને તેલમાં આપણે એકદમ સારી રીતે સાતડી લઈશું। જો તમારે લસણની પેસ્ટ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, શિયાળામાં લીલું લસણ આવે છે તમે એ પણ ઉમેરી શકો છો। ડુંગળી સાતડાઈ ગઈ છે, હવે આપણે 1 મોટું ટમેટું મેં ફાઇન ચોપ કર્યું છે એને પણ આપણે ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું। ટમેટું સરસ મિક્સ થઈ ગયું છે, હવે આપણે 1 લીલું મરચું ઝીણું સમારી ઉમેરીશું। તમે જેટલું તીખું ખાતા હો એના બેઝ ઉપર તમે વધુ ઓછું કરી શકો છો અને એને પણ આપણે તેલમાં સાતવી લઈશું। હવે આપણે મસાલા કરીશું, તો હળદર આપણે ઓલરેડી ખીચડીમાં ઉમેરી હતી તો અત્યારે 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરીશું, 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને મીઠું આપણે આ જે ગ્રેવી બનાવીએ છીએ એના પૂરતું જ ઉમેરવાનું છે, ઓલરેડી આપણે ખીચડીમાં ઉમેર્યું જ છે। બધું જ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ટમેટાને ચડવા દેવાના છે, માટે આપણે 1/4 કપથી થોડું વધારે પાણી ઉમેરવાનું છે અને ફરીથી એકવાર આપણે આ રીતે મિક્સ કરીશું। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કવર કરી અને પાણીમાં એક બોઇલ આવવા દેવાનો છે જેથી ટમેટા આપણે એકદમ સરસ ચડી જશે। તો લગભગ 1.5 થી 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે એક સરસ બોઇલ આવી ગયો છે અને ટમેટા પણ એકદમ સરસ ચડી ગયા છે। તો આપણે આ રીતે એને મેશ કરતા જવાનું છે, તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે ખીચડી બાફી હતી એ બધી જ ખીચડી આપણે આમાં ઉમેરી દઈશું અને ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ કરીશું। તમને મારી આજની રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને 1 લાઇક જરૂરથી કરી દેજો।
તમને અત્યારે થોડી ગ્રેવી વધારે લાગે છે, પણ તમે જેમ મિક્સ કરશો એકદમ પરફેક્ટ ખીચડીનું ટેક્સચર આવી જશે, એકદમ પરફેક્ટ કલર આવી જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ એકદમ પરફેક્ટ એવી જ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર, એકદમ પરફેક્ટ ટેક્સચર આપણી આ ખીચડીનું આવી ગયું છે. તો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી આ ખીચડી બની છે. તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો. ઉપરથી આપણે થોડી ધાણા ભાજી ઉમેરી ફરીથી એકવાર મિક્સ કરી દઈશું અને ગરમા ગરમ ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. તો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલી ખીચડી બનીને તૈયાર છે. તો શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડી જશે. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવી બને છે તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂર જણાવજો. સાથે તમને રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.